સુરતના લિંબાયત વિસ્તારમાં આપ પાર્ટીના લાગેલા બેનરો પર ગોપાલ ઇટાળિયાના ફોટા પર કાળી સ્યાહી લગાડવામાં આવી હતી। ઘટનાને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। 75મા સ્વાતંત્ર્ય પર્વ અને રક્તદાન કેમ્પનું આયોજન આપ પાર્ટી દ્વારા લિંબાયત સ્થિત શિવાજીનગરમાં કરવામાં આવ્યું હતું, જેના બેનરો લિંબાયતમાં લગાવવામાં આવ્યા હતા। બેનરમાં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાળિયાનો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો, જોકે બેનરમાં તેમના ફોટા પર કાળીશાહી લગાડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં આપના કાર્યકરો અને નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને ઘટનાને વખોડી હતી। બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ અગાઉ ધાર્મિક ટિપ્પણી કરી હતી, જેને લઈને આ કાળીશાહી તેના પોસ્ટર પર લગાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પાર્ટીના કાર્યકરોએ દૂધથી શાહી સાફ કરી હતી। ગતરોજ લિંબાયતની અંદર ધ્વજવંદન અને રક્તદાનનો કાર્યક્રમ હતો, તે અંગે દિંડોલી લિંબાયત અને ઘોડાદ્રાની અંદર આવા સ્વતંત્રતા દિવસની ઉજવણી તથા રક્તદાન કેન્દ્રની જાણ કરતા બેનરો અમે આખા લિંબાયત ઘોડાદ્રા દિંડોલીમાં માર્યા હતા અને અમુક જે શાંતિ ડહોળનાર તત્વ, હવે એને તમે સમજી શકો કે એ તત્વને આપણે શું નામ કહી શકીએ, તેવા તત્વોએ અમારા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા સાહેબના ચહેરા ઉપર કાળા રંગની સ્યાહી પોતી છે, તેના વિરુદ્ધમાં અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। ટૂંક સમયમાં અમે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં આની અરજી પણ આપવા જઈ રહ્યા છીએ।